विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 10 प्रकाश परावर्तन अने वक्रीभवन में आज आप वक्रीभवनांक विषय की थोड़ी वधारे माहिती मेळवशुं। तो वक्रीभवनांक तमने खबर छे कि आपणे शून्यावकाश में प्रकाश नो वेग 3×10⁸ मीटर प्रति सेकंड जेवो छे। तो खास करीने वक्रीभवनांक विषय 3 मार्क्स में प्रश्न पूछाय तो એની આખી પ્રશ્નની ચર્ચા કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, વક્રીભવના તો પહેલો પોઈન્ટ, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મૂળભૂત અચળાંક। અચળાંક એટલે તમને ખબર છે કે કોઈ પણ જગ્યાએ એનો અચળાંક સરખો જ હોય છે। શૂન્ય અવકાશમાં કુદરતમાં જે એક ઝડપ છે, પ્રકાશની ઝડપ કુદરતમાં મૂળભૂત અચળાંક છે એટલે એનો સમાન જ હોય। એટલે આપણે प्रकाश तो वेग तमने खबर छे कोई पण जग्याए तमे शून्य अवकाश में जाओ एटले 3×10⁸ मीटर प्रति सेकंड थाय छे। तेने सी कहेवाय छे, सी वडे दर्शावाय छे। शून्य अवकाश में प्रकाश तो वेग सी वडे दर्शावाय छे। बीजो पॉइंट जोई लईए, सामान्य हेतुओ माटे प्रकाश नी शून्य अवकाश में झड़प, जे आपणे वात करी एम प्रकाश नी झड़प, सी बराबर 3×10⁸ मीटर प्रति सेकंड લેવામાં આવે છે। હવે આપણે આકૃતિ દ્વારા જો P અને Q એ હવાના માધ્યમ, માધ્યમ 1 માં જે હવા છે ત્યાંથી માધ્યમ 2 એટલે કાચ N2 વડે દર્શાવેલું છે। આ આપાત કિરણ, ત્રાસુ કિરણ PQ છે અને જે લંબ દોરેલો છે N અને N દેશ આપણે જે છે વચ્ચે લંબ દોરેલો છે, આ બે કિરણોને છૂટા પાડતી રેખા આપાત આપાત કિરણ, જે આપાત કોણ છે તેને I અને વક્રીભૂત કિરણ છે એને આપણે જોઈ છે R વડે દર્શાવીએ છે। તો આકૃતિ ઉપર આપાત કિરણ હવાના માધ્યમ 1, હવાનું માધ્યમ એટલે N1, માધ્યમ 2 કાચ એટલે N2, આ વક્રીભૂત કિરણ છે Q અને R, બરાબર। તો હવે આપણે પછીનો ત્રીજો પોઈન્ટ જોઈએ, પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં સહેજ ઓછી હોય છે, જે આપણે અગાઉ ચર્ચા કરી। આથી પ્રકાશની હવામાં ઝડપ પણ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે। પછીનો પોઈન્ટ જોઈ લઈએ, વક્રીભવનાંક એ, વક્રીભવનાંક એ આપણે ખબર છે હવા અને કાચ આ બે માધ્યમોને જ્યારે આપણે કંઈ પણ દર્શાવવામાં આવે છે તો એને વક્રીભવનાંક। તો જોઈ લઈએ, વક્રીભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે। તમને ખબર છે અદિશ રાશિ અને સદિશ રાશિ વિશે તમે 9માં શીખી ગયા, એટલે ફરીથી વક્રીભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં હવા હોય કે કાચ હોય જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે, બરાબર। પછીનો પોઈન્ટ જોઈએ, જુદા જુદા માધ્યમોના પ્રકાશ, જુદા જુદા માધ્યમ આપણે જોયું છે કાચ હોય, પાણી હોય, કેરોસીન હોય, આવા બધા જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે અને એનો વક્રીભવનાંક જુદો જુદો લેવામાં આવે છે। હવે પછીનો તમે જોવો છો આકૃતિ મુજબ, આ આકૃતિ વિદ્યાર્થી મુજબ, આકૃતિ મુજબ પ્રકાશનું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં ગતિ કરે છે એમ આપણે ધારી લેવાનું છે। આકૃતિ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પ્રકાશનું કિરણ જ્યારે લેવામાં આવે છે એમ આપણે ગતિ કરતું હોય છે એમ આપણે ધારવાનું છે વિદ્યાર્થી મિત્રો। પછીનો પોઈન્ટ, માધ્યમ 1 માં ઝડપ, વેલોસિટી જે કહેવાય છે વી, ઝડપની સંજ્ઞા છે વી વેલોસિટી, એટલે અહીંયા માધ્યમ 1 માં ઝડપ V1 અને માધ્યમ 2 માં ઝડપ V2 લેવાની છે, બરાબર। માધ્યમ 1 ની ઝડપ અને માધ્યમ 2 ની ઝડપ, માધ્યમ 1 ની ઝડપ V1 અને માધ્યમ 2 માં V2। હવે પછીનો પોઈન્ટ જોઈએ, માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, જેમ કહેવાય છે કે પ્રકાશની ઝડપ હોય અથવા તમે માત્ર ઝડપ લ્યો, અહીંયા આપણે પ્રકાશની ઝડપ, હવે આપણે પ્રકાશ આપાત કર્યો છે એટલે પ્રકાશની ઝડપ લેશે, તો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ
V1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ V2 ના ગુણોત્તરની ગુણોત્તરથી માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી કોણા મળે છે તેને N21 અહીં 21 નથી હો N21 વડે દર્શાવવામાં આવે છે એટલે N21 છે વિદ્યાર્થી મિત્રો શું થાય માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રી કોણા માધ્યમ 2 હોય કે માધ્યમ 1 હોય એની સાપેક્ષે વક્રી કોણા આ સૂત્ર દ્વારા નીચે તમે દર્શાવી શકાય N21 બરાબર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છેદમાં ગુણોત્તર છે એટલે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ બરાબર V1 ના છેદમાં V2 એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તે જ રીતે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી કોણા N21 વડે પણ નહીં અહીંયા આપણે ખાસ કરીને આપણે 1 2 વડે દર્શાવવાનું છે એટલે મેં સૂત્ર બાકી રાખ્યું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 2 તો અહીં શું થશે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી કોણા તો એનું સૂત્ર છે ખાસ કરીને આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સૂત્ર જોવું છે તો આ સૂત્રમાં આ રીતે ફેરફાર કરશે હવે અહીંથી આપણે હું ચેક કરું એટલે અહીંથી આપણે છે ને માધ્યમ આનું સૂત્ર ઉપર 1 અને 2 એક પોઈન્ટ બાકી રહી જાય જો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી કોણા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા શું આવશે અહીંયા 2 આવશે અને અહીંયા 1 આવશે તો અહીંયા શું થઈ જશે V2 અને અહીંયા V1 બરાબર એટલે 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ગુણાંક હોય કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ગુણાંક તો અહીંયા N12 બરાબર માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ V2 માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ V1 આ દ્વારા દર્શાવાય છે હવે પછીનો આપણે પ્રશ્ન ની ચર્ચા હમણાં જ કરીએ પાછા પ્રશ્નની હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિરપેક્ષ વક્રી ગુણાંક વિશે ચર્ચા કરી લઈએ તો નિરપેક્ષ વક્રી ગુણાંક આપણે જાણીએ છીએ કે આપણે માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ગુણાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક કહે છે એટલે શૂન્યાવકાશમાં કોઈ પણ માધ્યમ કે બીજા માધ્યમમાં હોય તો તેને નિરપેક્ષ વક્રી ગુણાંક કહે છે બીજો પોઈન્ટ જોઈએ તે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c અને આપેલ માધ્યમના પ્રકાશની ઝડપ v નો ગુણોત્તર છે નિરપેક્ષ વક્રી ગુણાંક એટલે કોઈ પણ શૂન્ય અવકાશમાં જેને આપણે c વડે દર્શાવીએ છીએ અને કોઈ કાચ હોય પાણી હોય નીલમ હોય હીરો હોય તો તેનો ગુણોત્તર ને નિરપેક્ષ વક્રી ગુણાંક કહે છે તેને nm વડે દર્શાવાય છે બરાબર નિરપેક્ષ વક્રી ગુણાંકની સંજ્ઞા nm વડે દર્શાવાય છે એનું સૂત્ર આપણે જોયું nm બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ બરાબર c ના છેદમાં v નિરપેક્ષ વક્રી ગુણાંક ને નિરપેક્ષ વક્રી ગુણાંકને વક્રી ગુણાંક કોણ કહેવાય છે નિરપેક્ષ કોણ બોલો અને ખાલી વક્રી ગુણાંક કોણ કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ જો કાચમાં પ્રકાશની ઝડપ 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક શોધવાનો છે તમને ખબર છે શૂન્યાવકાશમાં થી માધ્યમ કાચમાં વક્રી ગુણાંક વિશે આપણે જોઈએ તો આ રીતે n છે એ વક્રી ગુણાંક સંજ્ઞા વડે દર્શાવાય છે અને g એટલે ગ્લાસ જેને કહેવાય ની સંજ્ઞા એટલે g અહીંયા આપ્યું છે કાચનું બરાબર ng બરાબર તમને ખબર છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ તમને ખબર છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને મીટર પ્રતિ સેકન્ડ બે ઉડી જશે એટલે આપણે લખ્યા નથી અને આપણે કાચનો તમને આપ્યું છે 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ બે ઉડી જશે એટલે કઈ જરૂર નથી હવે આ 10⁸ ના બે ને આપણે ઉડાડી દઈએ વિદ્યાર્થી મિત્રો તો વધશે 3×2 3×2 સરખા ભાગ કરો તો 1.5 બરાબર એટલે આ રીતે તેથી કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક 1.5 એટલે શૂન્યાવકાશમાંથી કાચના જ્યારે
માધ્યમમાં પ્રકાશનો વેગ કહેવાય છે કે જે નિરપેક્ષ વક્રી ભવનાંક દ્વારા દર્શાવાય છે એટલે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.5 છે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતા વધુ જ હશે બરાબર 1 કરતા વધુ જ હોય નિરપેક્ષ વક્રી ભવનાંક એકમ રહિત સાદો આંક છે એને એકમ નથી સુકામન કે ગુણોત્તર છે એટલે બધા એકમ ઉડી જશે કોઈ પણ એકમ હોય મીટર પ્રતિ સેકન્ડ હોય કે એટલે ઉડી જશે એટલે એકમ રહિત છે એ જ રીતે આપણે ઘનતા પણ એકમ રહિત છે તમને ખ્યાલ હોય તો બરાબર તો વિદ્યાર્થી મિત્રો કેટલાક દ્રવ્ય માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંક આપેલા છે એ ક્યારેક એમસીક્યુમાં કે કોઈ પણ રીતે ટૂંકમાં પૂછાઈ જાય તો દ્રવ્યનો માધ્યમ છે હવા 1.003 બળક છે 1.31 વક્રી ભવનાંક પાણીનો 1.33 આલ્કોહોલ 1.36 કેરોસીન 1.44 ફ્યુઝન જે કહેવાય 1.46 અને ટર્પેન્ટાઇન 1.47 એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દ્રવ્યમાં માધ્યમમાં જે છે તો બેન્ઝીન બેન્ઝીનમાં 1.50 બ્રાઉન કાચ 1.52 સાદો કાચ તો આપણે જોયું 1.5 બરાબર કોઈ ખનિજ મીઠું જે કુદરતી રીતે ખનિજ મીઠું મળે છે એ પણ એક સ્ફટિકરત્ન હોય છે એનો વક્રી ભવનાંક 1.54 કાર્બન ડાયસલ્ફાઇડ 1.63 સઘન ફિલ્ટર કાચ જે કહેવાય ફિલ્ટર કાચ છે વિદ્યાર્થી મિત્રો એનું 1.65 માણેકનું 1.71 નીલમનું 1.77 અને સૌથી વધારે જે કહેવાય છે કાચ યાદ રાખજો કાચ પૂછાઈ શકે 2.42 બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આજે એક પ્રશ્નની ચર્ચા કરશે નેક્સ્ટ ચાલો તો હવે પ્રશ્ન નવાની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આ રીતે છે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસુ પ્રવેશે છે બરાબર હવામાંથી ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસુ પ્રવેશ કરે છે તો શું પ્રકાશનું કિરણ લંબ તરફ બાકુ વળશે કે લંબથી દૂર જશે શા માટે તો આ પ્રશ્ન બે માર્ક્સમાં ફરજિયાત વિદ્યાર્થી મિત્રો જોવાનું છે બરાબર સૌ સરળ હવામાંથી પાણીમાં એટલે હવા છે પાતળું માધ્યમ અને પાણી છે ઘટ માધ્યમ તો આપણે ચર્ચા કરી કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ પ્રવેશ કરે છે ત્યારે લંબથી નજીક આવે તો હવે આપણે વ્યવસ્થિત પ્રશ્નનો જવાબ સમજીએ હવામાંથી પાણીમાં પ્રવેશતું પ્રકાશનું ત્રાસુ કિરણ લંબ તરફ બાકુ વળે છે કારણ કે પાણી પ્રકાશય ઘટ માધ્યમ છે અને હવા પ્રકાશય પાતળું માધ્યમ છે હવામાંથી ઘટ માધ્યમમાં જેને કહે પાણીના માધ્યમમાં જાય છે પ્રકાશય પાતળા માધ્યમ કરતાં ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે આથી પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપ ઘટે છે અને લંબ તરફ વાકુ વળે છે બરાબર તો આ પ્રશ્ન તમે આ બે માર્ક્સમાં સરસ રીતે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબની નજીક આવે સુકામન કે જ્યારે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટી જાય છે ઓછી થઈ જાય છે એટલે તે લંબથી નજીક આવે છે નવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રકાશ હવામાંથી 1.50 વક્રી ભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે એટલે હવા એટલે તમને ખબર છે શૂન્યાવકાશ આપણે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે ત્યાંથી કાચ એટલે હવામાંથી કાચમાં પ્રવેશે છે તો કાચનું આપણે જોવાનું છે કેટલી ઝડપે પ્રકાશની ઝડપ કેટલી હશે તો સરસ રીતે આપણે જોઈએ કે શૂન્યાવકાશમાં તમને ખબર પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે તો અહીંયા શૂન્યાવકાશ એટલે સી બરાબર શૂન્યાવકાશમાં હવામાં પ્રકાશનો ઝડપ સી બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે અહીંયા કાચનો વક્રી ભવનાંક આપ્યો છે એનજી 1.50 હવે કાચમાં પ્રકાશની ઝડપ એટલે વી શોધવાની છે તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક તમને ખબર છે એનજી બરાબર સી ના છેદમાં વી હવે મારે અહીંયા વી ને કરતા બનાવવું છે એટલે ઉપર જશે અને એનજી નીચે આવશે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ ઉપર જશે કરતા બનાવીને આની છે એટલે તેથી વી બરાબર સી ના છેદમાં એનજી હવે બે ની વેલ્યુ મૂકી દો આની છે તમને ખબર છે 3×10⁸ છેદમાં એન એનજી જે આપણે કાચનું કહેવાય એનજી સોરી
1.50 હવે તમે જો 1.50 ને પોઈન્ટ દૂર કરવા હોય વિદ્યાર્થી મિત્રો તમારે તો ખબર છે અહીં આપણે શું કરશે આપણે 100 મૂકી દઈએ સમજવા માટે આ એક એક મિનિટ ઉડાડી દીધું હવે પોઈન્ટ દૂર થઈ ગયા અહીંયા 2 એટલે 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ આમ કાચના કાચમાં પ્રકાશની ઝડપ 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે